મહાનગરોમાં આવી રહી છે નવી પાર્કિંગ પોલિસી. શહેરીજનોના ખિસ્સા પર પડવા જઈ રહ્યો છે ભાર. ટ્રાફિક નિવારણના બહાને તંત્રને થશે તગડી આવક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવી પાર્કિંગ પોલિસી લાવવા જઈ રહ્યું છે. આ નવી પોલિસીથી શહેરીજનોના ખિસ્સા ખાલી થવાના છે અને કોર્પોરેશનની તિજોરી છલકાવાની છે. અમદાવાદીઓ પહેલાથી જ પાર્કિંગના નામે થતી ખુલ્લી લૂંટથી ત્રાહિમામ છે, ત્યાં હવે વધુ એક નિર્ણયથી સામાન્ય લોકો પર મોટો ભાર પડવાનો છે. શહેરમાં ક્યાંય ફ્રી પાર્કિંગ જોવા મળતું નથી. જ્યાં જુઓ ત્યાં કોન્ટ્રાક્ટ પર અપાયેલા પાર્કિંગો પર તગડો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદનો લગભગ કોઈ વિસ્તાર નથી બચ્યો કે જ્યાં ચાર્જ વસૂલવામાં આવતો ન હોય. કોર્પોરેશન જે નવો નિર્ણય કરવા જઈ રહ્યું છે તે પહેલા શહેરીજનો માંગ કરી રહ્યા છે કે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે. અગાઉના સમય દરમિયાન ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હતી અને અત્યારે સામાન્ય રીતે આપણે 5-10 મિનિટ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જતા હોઈએ તો પાર્કિંગના મિનિમમ 10 રૂપિયા આપવા પડે છે. અને સરકાર બીજી તરફ પાર્કિંગ પોલિસી લાવી રહી છે રહેણાંક વિસ્તારની અંદર કે ભાઈ પુરાવા આપવા પડશે, તો એ લોકો ગરીબ પ્રજા ક્યાં જશે? કેમ કે એ લોકોના માંડ માંડ તો એક વાહન એ લોકોએ વસાવ્યું હોય અને એના પણ જો એના પૈસા આપવા પડે તો એ લોકોને બધું ભારણરૂપ થશે. તો મારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે પેલા પાર્કિંગની એક સ્ટ્રેટેજી બનાવે અને પેલા એની વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો સરકાર 100% સફળ જશે. જે પાર્કિંગનો ચાર્જ છે જે યોગ્ય નથી. ફ્રી પાર્કિંગ હોવું જોઈએ દરેક જગ્યાએ, કેમકે અત્યારે કોરોના મહામારીમાં બી લોકો અત્યારે બહુ ત્રાસ થઈ ગયા છે ને અત્યારે આવક પણ લોકોની બંધ થઈ ગઈ છે અને સરકાર આવી રીતના અલગ જગ્યાથી આવક લઈ રહી છે પણ કશું ફાયદો કરાવતી નથી. હવે શહેરમાં ક્યાંય પાર્કિંગ રહ્યા નથી અને જો સરકાર નવી પોલિસી લાગુ કરશે તો પ્રજાના માથે ફરી સમસ્યા પેદા થશે. હવે આ પોલિસી છે શું તેની વાત કરીએ તો કોઈ પણ સોસાયટીના મેમ્બરોએ પોતાના વાહન સોસાયટીની બહાર રોડ પર પાર્ક કર્યા હશે તો તેમની પાસેથી ચાર્જ વસૂલાશે. નિર્ણય પહેલી નજરે સારો લાગે કારણ કે આનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પરંતુ આ નિર્ણયમાં ઊંડા ઉતરીએ તો આનાથી શહેરીજનો પર મોટો બોજ પડવાનો છે. કારણ કે અડધા અમદાવાદમાં જૂની સોસાયટીઓ છે, તેમની પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી, જેના કારણે આ તમામ સોસાયટીના રહીશોએ રોજ પાર્કિંગના પૈસા આપવા પડશે. પરંતુ પાર્કિંગની સમસ્યાનો અંત નહીં આવે કારણ કે આ રહીશો પોતાના વાહનો મૂકશે તો મૂકશે ક્યાં તે પ્રશ્ન છે. એની જો સરકાર આ નવું અમારી ઉપર એક ઉપાધિ નાખે છે, પેઇન્ટ પાર્કિંગ આ લોકોએ પહેલેથી જ આપી દીધા, લોકોને વેચી મારેલા છે. હવે એની જોડે જોડે હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી ગાડીઓના પાર્કિંગ ને ચારી બાજુને અમને લૂંટવાના ધંધા બંધ કરે એ કેમ થતા પ્રજા તાઈ માર પોકાઈ ગઈ છે. અત્યારે મોંઘવારીનો માર બી એટલો છે તો હું તો અમે કાયમ પહેલાં એડવાન્સ ટેક્સ ભરેલો છે, મ્યુનિસિપાલિટી રોલ ટેક્સ અમે ભરેલો છે ને જરાક અમે બેંકમાં કે કોઈ પણ વસ્તુ લેવા ગયો ને ગાડી પાર્ક કરીને ટ્રોઈન થઈ જાય છે એ બાજુ બી દંડ અમે ભરેલા છે. એટલે હવે સરકારને કહું કે આ બધા બોજ ના નાખો કે કેમ જે પજરા કંટાળી ગઈ છે. અત્યારે દિવસે દિવસે મોંઘવારી ભયંકર વધે છે, એની પર અંકુશ લો. આ દરેક જગ્યા ઉઘરાણું બંધ કરો તો મહેરબાની. અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં નવી પોલિસી માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. ટૂંક જ સમયમાં તેને લાગુ કરી દેવામાં આવશે. આ લાગુ થયા બાદ કોર્પોરેશનની તિજોરી છલોછલ થઈ જશે, પરંતુ ટ્રાફિકની સમસ્યાનો અંત નહીં આવે કારણ કે જે સોસાયટીના રહીશો પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી તેઓ પોતાનું વાહન વેચી તો નહીં દે ને. તેઓ ચાર્જ આપીને પણ વાહનો રોડ પર પાર્ક કરશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી તો નહીં થાય, ઉલટાનું લોકોને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડશે તે નક્કી છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.